હવે વાત કરવી છે ભરૂચની, કારણ કે ભરૂચમાં પાલિકાના પાપે ગરીબો ફરી ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સાબુગઢમાં સરકારી આવાસમાં બનાવવામાં તો આવ્યા અને તે પણ અધૂરા બનાવાયા, કારણ કે 10 વર્ષ પહેલા આવાસ માટે 13 બ્લોક બનાવવાના હતા, તેમાંથી 10 વર્ષે હજુ 4 માળ બન્યા છે અને તેમાં પણ 511 મકાનો પૈકી 138 મકાનો તો રહેવા માટે ફાળવાયા, પરંતુ આવાસના કામમાં ભ્રષ્ટાચારના કારણે તેની પરિસ્થિતિ 10 વર્ષમાં જ કેવી થઈ ગઈ છે તે જોવા મળી રહી છે। બિલ્ડિંગ નમી ગઈ છે, સરકારની આવાસની હાલત નરકાગાર જેવી બની ગઈ છે। આ આવાસ છે કે પછી ખંડેર છે એ જાણવું અથવા તો જોવું અથવા તો માનવું જ ખબર નથી પડતી કે 10 વર્ષની અંદર આવાસની આ સ્થિતિ કેવી રીતે થઈ જાય, શું એમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે, શું ભ્રષ્ટાચારથી જ આવા આવાસો બને છે, કારણ કે 9 બ્લોકની કામગીરી તો હજુ ખંડેરમાં પડી છે, 10 વર્ષ થઈ ગયા પછી પણ આ સ્થિતિ છે, એટલા જ માટે સવાલો ઘણા બધા ઉભા થાય છે। પહેલા તો ભ્રષ્ટાચારની ગંધ આવે છે, પરંતુ સવાલ છે કે ભરૂચમાં ગરીબ સાથે આવી ભદ્દી મજાક કોણ કરી રહ્યું છે? સ્વાભાવિક છે, જેના હાથમાં એ છે વિભાગ તે જ કરી રહ્યું છે। નગરપાલિકાએ ગરીબોના આવાસ બનાવ્યા કે પછી ડુક્કરના આવાસ, કારણ કે અહીંયા માત્ર એ જ જોવા મળી રહ્યા છે, ક્યાંક તો ખંડેર પડ્યા છે, ક્યાંક આવા જ જાનવરો ફરી રહ્યા છે। ગરીબોના નામે કોન્ટ્રાક્ટરને ઘી કેળા, પરંતુ આ ગરીબોનું શું કે જેના નામે મત માંગ્યા? માત્ર 10 જ વર્ષમાં આવાસ ખંડેર કેવી રીતે થઈ જાય? આપણે ઘણા મકાનો જોઈએ છે જે વર્ષોના વર્ષો ચાલે છે, પરંતુ આ 10 જ વર્ષ પણ ન ચાલ્યા, 13 પૈકીના 9 બ્લોક ચાલુ કામગીરી એ જ ખંડેર પડ્યા છે અને પણ 10 વર્ષે, 10 વર્ષે એ કામગીરી હજુ ચાલુ જ છે, તો વિચારો કે આવા આવાસ કેટલા એવા બાકી હશે। 4 બ્લોકમાં 511 મકાન પૈકીના ખૂબ ઓછા જૂજ એવા મકાનો છે કે જ્યાં પણ સ્થિતિ ખરાબ છે, અધૂરી કામગીરી છતાં 12 કરોડનું ચૂકવણું કેવી રીતે થઈ જાય એ ખબર ના પડે। પાછી કોન્ટ્રાક્ટરને 12 કરોડ રૂપિયા શું જોઈને ચૂકવ્યા કે પછી એમાં પણ કોઈ બીજાના ખિસ્સા ભર્યા? સાહેબ, ગરીબોના રૂપિયાની તમને કેમ નથી પડી, કેમ ન પડી હોય, કેમ પડી હોય, કારણ કે તમારા થોડી છે, તમારા તો એ ખિસ્સામાં જ આવવાના છે। સાહેબ, આવાસોની ક્યારે મુલાકાત તમે લીધી છે ખરા? ક્યારે એ તરફ જવાનો વિચાર કર્યો છે ખરા? અધિકારીઓએ આવાસની ગુણવત્તા ચકાસવાની કોઈ દિવસ તસ્દી લીધી છે ખરા? નહીં જ લીધી હોય એટલા જ માટે સ્થિતિ છે આ। હજુ પણ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ કેમ નથી જાગતા? ઢંઢોળવા છતાં પણ એ નથી જાગતા, ત્યાંની જનતાનો, ત્યાંના ગરીબોના અવાજ સંભળાવ્યા પછી પણ નથી જાગતા, અને એટલા જ માટે અહીં સવાલ છે, પણ કદાચ તેનો જવાબ આપોઆપ મળી જ જાય છે કે ફૂલ ભ્રષ્ટાચાર થયો છે, ખિસ્સા ભરાયા છે અને એ પણ ગરીબોના મહેનતના પૈસાથી ભરાયા છે। એ ગરીબ લોકો કે જે આ ખંડેરમાં રહેવા માટે મજબૂર બન્યા છે તેમનું શું કહેવું છે, તેમની સ્થિતિ શું છે, તેમના જ મોઢે સાંભળીએ। ભરૂચ જિલ્લામાં ખાસ કરીને નગરપાલિકાની વાત કરવામાં આવે તો નગરપાલિકાએ સ્લમ મુક્ત કરવાના સંકલ્પ સાથે 12 કરોડનું આંધણ કરી નાખ્યું છે। 12 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે। ભરૂચમાં રાજીવ આવાસ યોજના મકાન રહેવા લાયક નથી। ખાસ વાત કરીએ તો આજે સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવે, આથી શરૂઆત થયું છે પખવાડિયાની। જે સેનેટરી વિભાગના જે નગરપાલિકાના જે ચેરમેન છે તેના વોર્ડની સ્થિતિ આપણે પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ કે ભરૂચ નગરપાલિકાની જે રાજીવ આવાસ યોજનાના જે મકાનો છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય કેટલું છે, રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઊભો થયો છે, અને આ જે બ્લોક ઊભા કરવામાં આવે છે એક પણ મકાન રહેવા લાયક નથી, અને લોકો ફરી આ મકાનમાંથી નીકળી પોતે પોતાના ઝૂંપડા બાંધવા માટે મજબૂર બન્યા છે। ખરેખર લોકોને બળજબરીપૂર્વક મકાન અપાયા હોય તેવા પણ આક્ષેપ થયા છે, લોન ભરવા માટે મજબૂર થયા છે, ત્યારે હોંશે હોંશે લોન ભરતા હોય પરંતુ મકાન રહેવા લાયક નથી, ઘરમાં રહેવાથી અંદર જે મળમૂત્ર છે, ઉપરના માળનું પાણી છે તે નીચે પડે છે, જેના કારણે લોકો ઘરમાં રહી શકતા નથી, ત્યારે આવી સ્થિતિના કારણે લોકોને રહેવા માટે મજબૂરી ઊભી થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો આ ભરૂચના જે રાજીવ આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓની સ્થિતિ કેવી છે તે પણ આપણે જાણવાના પ્રયાસ કરીએ, પરંતુ ખરેખર આ વિસ્તાર આ મકાન ઢોળ પણ ન રહી શકે તેવા મકાનો હોવાની પણ માહિતી સામે આવી રહી છે। બેન, તમે જે મકાનમાં રહો છો કેવી સ્થિતિ છે? બહુ પરિસ્થિતિ છે। કેવી સ્થિતિ છે? ખાસ વાત કરે માસી, કેવી સ્થિતિ છે તમે જે મકાનમાં? નહીં, એ પેલા જાનવર ને તરી હારી જગ્યા આપી છે પણ ઇન્સાન ને હારી જગ્યા નહીં આપી છે એ લોકોએ, મતલબ માં જાનવર ને છે ને એટલો હારો વ્યવસ્થા આપી છે પણ ઇન્સાન ને છે ને જાણે કે પેલા ગધેડા કેવા લાખી દે જઈને તઈ એવા લાખા છે। આ તમે જે મકાન છે, તમે જે મકાન મારો છે, તમને લાગે છે રહેવા જેવા મકાન? રહેવા જેવા છે જ નહીં ને એ મકાનો, અમને તો એ કહેવાનું છે અમારા જે ઝોપડા હતા ને એ અમારા લાખના હતા,
એ બિલ્ડિંગોમાં આવીને તો અમે ભિખારી થઈ ગયા. લોકો ફરી એકવાર ઝૂંપડામાં રહેવા માટે મજબૂર બન્યા છે. માસી કેવી સ્થિતિ છે, તમે જે ઘરમાં રહો? આમાં જેવું અમારે ઝૂંપડપટ્ટી હતી ને એની કરતા બેકાર છે. અહીં ઘરે ચોથા માળનું પાણી, ત્રીજા માળ પર પાણી આવે, બીજા માળ પર પાણી, છેલ્લે નીચે લગીને પાણી ઉતરે છે. પછી એ કેવી રીતે વ્યવસ્થામાં અમે રહીશું? હા, બીમારી ફાટે એવું છે તઈ ઘરમાં, તે બી અમે રહી રહેલા છે. અમને કે હપ્તા ભરો, હપ્તા ભરો, કઈ રીતે હપ્તા ભરવાના ઇન્સાન? ખાસ વાત કરીએ તો હપ્તા ભરવાની વાત ને લઈ, માસી તમે જે મકાન મારો કેવી સ્થિતિ છે? અરે હું તો જેલ ની આવી ત્યાંનું પાણી ગળે છે, હું પાણી નું તૂટી ને મેં અહીં નીચે આવી. તમે બોલાવી તો પીવાનું પાણી ક્યાંથી આવે? પીવાનું પાણી તો મેં વેચાતું લઉં છું. મહિનાનું 600 રૂપિયાનું પાણી લે. હું મહિનાનું 700 રૂપિયા હમણાં જ પાણી જોયેલો, દૂ પાણી વાળા દીધો મને પાણી. વાત કરે તો ભરૂચ નગરપાલિકાના જે રાજીવ આવાસ યોજનાના મકાનો છે તેમાં લોકો પીવાનું પાણી ખરીદવા માટે મજબૂર થયા છે. માસી જે ઘરમાં રોજ કેવું છે? નથી સારું, હું કરીએ, મજબૂરીના લીધે રહેવું પડે છે અહીંયા બધા. કેમ મજબૂરી? શેની છે મજબૂરી? આવું અરી હવે કામ ધંધા કરીને અમે ખાઈએ છે, અને પછી હપ્તા કેવી રીતે ભરીએ? અમે એ લોકો હપ્તા માંગે, હપ્તા 2 વર્ષથી હપ્તા લેવા આવતા નથી લોકો. ખાસ વાત કરે તો ભરૂચની રાજીવ આવાસ યોજનાના મકાનો જે છે તે ગંભીર છે. માસી આપ જો તમે જે ઘરમાં રહો છો કેવા મકાન છે? કોઈ મકાને રહેવા લાયક નથી. જાનવર રહે ને જાનવર, એના પણ મકાન હારા છે. એ અમારા બાજુમાં પાંજરાપુર છે, એમાં એની વ્યવસ્થા જો, અમારા ઘેરની વ્યવસ્થા જો તમે. બસ અમે એટલી વાત કે વધારે વાત કહેતા નથી. એક વાર આવીને જોઈ લો, પછી એ રાજીવ આવાસમાં એ માણસને મારી મારીને ટાંગી બી જાય એ બી અમને ખબર પડે નહીં. પછી અમારા છોકરા નાના નાના રહે એમને બી લઈ જાય મારી નાખે એ બી અમને ખબર પડે નહીં. બસ અમારી એ છે કે અમારે જે ઝોપડપટ્ટી હતી ને એ સૌ કરતાં સારી હતી. બસ અમારી ઝોપડપટ્ટી જોઈએ, આ મકાનો નથી જોઈએ. માસી કેવું છે મકાન તમારું? મારું મકાન ગળે છે, પાણી બરાબર પડે છે અંદરથી, મકાનમાં રહેવા જેવું નથી. માથે પડે છે, મકાનના પૈસા માથે પડે છે. ખાસ વાત કરે તો ભરૂચ રાજીવ આવાસ યોજનાના મકાનો સંપૂર્ણ સદંતર બિસ્માર બની ગયા છે, પરંતુ મકાનો બનાવ્યા છે, જે મકાનો બનાવવામાં આવ્યા છે તે કોઈ દિવાલ નથી ઊભી કરવામાં આવી, તેને નટ બોલ્ટથી બ્લોક બનાવીને ફિટ કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય ભૂકંપનો આંચકો આવે તો પણ ગમે ત્યારે એક બિલ્ડિંગ ધસી પડતો મોટા સંખ્યામાં લોકો જીવ ગુમાવી શકે છે. લોકોએ એટલે ખાસ કરીને નગરપાલિકાએ જે ઝૂંપડામાં રહેતા હતા લોકોને મોતના અંદર ધકેલા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ ભરૂચ રાજીવ આવાસ યોજના નિષ્ફળ ગઈ છે, 12 કરોડનું આંધળ થઈ ગયું છે, અને આ સમગ્ર રેલો આવનાર સમયમાં ન્યાયાલયમાં પહોંચે તો નવાઈ નહીં. અમની વાત સાંભળીને સવાલ હવે માત્ર એટલો જ થાય કે શું ભરૂચમાં આ એક આવાસ એવા છે કે પછી રાજ્યમાં આવા અનેક છે? તપાસનો વિષય છે, તપાસ થશે કે કેમ એ પણ સવાલ છે. મુદ્દાની વાતમાં હાલ વસાતું. નમસ્કાર.